हलो नीट अने सी डब्ल्यू यूनिट 12 एमा एमसीक्यू 38 38 अने ना जेवा बीजा एमसीक्यू में आप्या छे 13 37 अने 67 बराबर तमारे गणवाना छे। हवे 38 में एमसीक्यू में आ प्रकारनी एक आकृति आपी छे, आ वर्तुळाकार तार अने आ बी बीजा बे तार, आ तो डॉटेड लाइन छो, खाली केन्द्र साथ जोड़ती रेखा। हवे मैं शू कीधु, 10 ઓહમ અવરોધવાળો એક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકારમાં વાળેલો છે। વર્તુળાકારમાં એક તાર વાળ્યો છે, આખા તારનો અવરોધ કેટલો છે? તો કે 10 ઓહમ, આખા તારનો અવરોધ 10 ઓહમ છે। 10 ઓહમ અવરોધવાળો એક તાર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વર્તુળાકારમાં વાળેલો છે। હાલો અહીંયા દેખાય જ છે વર્તુળાકારમાં। પછી કીધું છે 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓહમ છે। અહીં ઉપર લખી જ નાખું એ વાક્ય, અથવા અહીંયા લખી નાખું 1 મીટર લંબાઈ એનો અવરોધ કેટલો છે? 1 મીટર બરાબર। 1 મીટર લંબાઈ દીઠ અવરોધ 1 ઓહમ છે। જો એ અને બી બી વચ્ચે સમતુલ્ય અવરોધ 2.4 ઓહમ હોય, આ એ અને બી એની વચ્ચે સમતુલ્ય અવરોધ 2.4 ઓહમ હોય તો નાના છાપણીની લંબાઈ ખાલી જગ્યા મીટર હશે। નાની છાપણી એટલે આ લંબાઈ, એ તમારે મેળવવાની, આનો અવરોધ મળી જાય ને, તો આના ઉપરથી લંબાઈ મળી જાય। 1 ઓહમનો અવરોધ હોય ને તો 1 મીટર લંબાઈ હોય, આનો અવરોધ 5 ઓહમ હોય તો લંબાઈ કેટલી થાય? 5 મીટર થાય, એના ઉપરથી મળી જાય બરાબર। એટલે અવરોધ મેળવશો એટલે આની લંબાઈ મળી જાય। હવે જો એમાં આ બે ચાપ છે ને સમાંતરમાં ગણવી પડે, એક આ ચાપ અને બીજી આ ચાપ। દાખલા તરીકે માની લઉં કે એક આકૃતિ બીજી અહીં સમજાવી દઉં તમને, કે આ વર્તુળ છે અત્યારે, હું અહીં બેટરી છોડી દઉં આની વચ્ચે, અહીંથી પ્રવાહ દાખલ થાય, અહીંથી પ્રવાહ બહાર નીકળશે, આ વ્યાસાંત બિંદુ થયા, આ સર્કલના વ્યાસાંત બિંદુ, અહીંયા હું બેટરી જોડી દઉં એટલે અહીંથી પ્રવાહ દાખલ થાય, બે ભાગ થાય, જો થોડોક ઉપર જાય ને થોડોક નીચે જાય, એટલે એનો મતલબ એમ કે ઉપરનો તારે જુદો હોય નીચેનો તારે જુદો બરાબર। આ ઉપરના તારનો અવરોધ છે R1 કીધો, નીચેના તારનો અવરોધ R2 કીધો, જુદા જુદા તાર ઉપરના અવરોધ છે એટલે બે શેમાં ગણવા પડે? સમાંતરમાં ગણવા પડે। કદાચ આગળ આવું એક MCQમાં કર્યું હોય તો બરાબર, સમાંતરમાં ગણવા પડે। અહીંયા જો આ પ્રવાહ દાખલ થાય ને, અહીંથી પ્રવાહ દાખલ થયો, અહીંથી બે ભાગ થાય, થોડોક ઉપર જાય ને થોડોક નીચે જાય, એટલે એનો મતલબ એમ કે આનો અવરોધ કહો, ટોટલ અવરોધ તો તમારી આગળ છે, ટોટલ અવરોધ કેટલો છે? 10 ઓહમ, આખે આખા સર્કલનો અવરોધ કેટલો છે? 10 ઓહમ, તેમાંથી આ બે હોય તો બાકી કેટલો હોય? 8, પણ ખબર નથી અત્યારે આ કેટલો હોય। પછી આ ભાગ અને આ ભાગ બે છે શેમાં? સમાંતરમાં। માની લો કે આનો અવરોધ હું R કહી દઉં, તો બાકીનો જે ભાગ હોય તો એનો અવરોધ કેટલો થાય? ટોટલ અવરોધ 10 હતો તો 10 માઇનસ કેટલો થાય? R, અને શેમાં હોય બે? સમાંતરમાં, અને એનો સમતુલ્ય 2.4 આપ્યો છે, સમતુલ્ય 2.4 આપેલો છે, આ બે અવરોધનો સમતુલ્ય આપ્યો છે 2.4, તો સમતુલ્ય 1/R એટલે કે 2.4 બરાબર 1/R1 એટલે R પ્લસ 1/R2 એટલે 10 માઇનસ R। લસા લઈ લ્યો એમાં તો આ 2.4 એમનો અહીં કેટલું આવશે? તો કે R 10 માઇનસ R ઉપર એ 10 માઇનસ R ગુણાય ને પ્લસ R, હાલો ક્રોસ ગુણાકાર, અને આ બાજુ લઈ જાઉં અને કાઉન્સ છોડી નાખું એટલે 10R માઇનસ R² આ નીકળી ગયું, 10 વધ્યું ને આ 2.4 એટલે થાય 24, બધું આ સાઈડ R² પ્લસ 10R માઇનસ પ્લસ 24 બરાબર 0। 24ના એવા ભાગ કરો કે જેનો સરવાળો 10 આવે, તો 6 × 24 થાય R-6 અને R-4 બરાબર 0, તો એનો મતલબ એમ કે R = 6 ઓહમ અથવા R = 4 ઓહમ। જોઈ લ્યો આ 6 હશે ને, આ 6 ઓહમ હશે તો આ કેટલો હોય? 4, અને આ 4 હશે તો આ કેટલો હશે? 6, પણ આ નાની ચાપ છે તેનો અવરોધ નાનો જ રાખવો પડે, તો આમાંથી અવરોધ હશે કયોનો? 4 ઓહમ, આ 4 ઓહમ હશે, બીજો કયો હશે? આ 6 ઓહમ,
तो आनो अवरोध टूंक में चार ओहम है, तो आनी लंबाई केटली हशे? तो लंबाई एना उपरथी मळी जाय, एक ओहम अवरोध होय बराबर तो एक मीटर लंबाई थाय। तो आपणी आ जे नानी चाप छे, नानी छापणी छे, एनी लंबाई मेळवण कीधी, एनो अवरोध केटलो छे? चार ओहम अवरोध छे, तो लंबाई केटली थाय? तो के चार मीटर। अने आ आपणो जवाब आवशे बराबर। अहीं एमसीक्यू 38।